ગોરાર પક્ષી ભારતમાં લુપ્ત થવાની અણી પર છે ત્યારે રાજસ્થાનના વનજીવી અધિકારીઓએ કૃત્રિમ ગર્ભદાન દ્વારા પહેલી વખત એક બચ્ચું પેદા કરવામાં સફળતા મેળવી હતી. ગોરાર પક્ષી ભારતમાં લુપ્ત થવાની અણી પર છે ત્યારે ગત મહિને ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ પક્ષી એટલે કે ગોરારને રાજસ્થાનના વન્યજીવ અધિકારીઓએ કૃત્રિમ ગર્ભાધાન દ્વારા પહેલી વખત એક બચ્ચું પેદા કરવામાં સફળતા મેળવી હતી. જેસલમેર શહેરમાં ત્યાં બેમાંથી એક બ્રિડિંગ કેન્દ્રમાં એકલા નર પુખ્ત પક્ષીને સંવનન વગર શુક્રાણુ પેદા કરવા માટે પ્રશિક્ષિત કરવામાં આવ્યું હતું. તેના દ્વારા લગભગ 200 કિલોમીટર દૂર બીજા અને કેન્દ્રમાં એક પુખ્ત વયની માદાને ગર્ભવતી કરવામાં આવી હતી. ભારતમાં ગોરાર પક્ષીઓ ખાસ કરીને રાજસ્થાનને બાદ કરતાં કચ્છના નાલિયાના ગાસિયા મેદાનમાં જીવી રહ્યા છે. કચ્છમાં માત્ર જુજ સંખ્યામાં માદા ગોરાર જોવા મળી રહ્યા છે. હવે રાજસ્થાનના જેસલમેરમાં એઆઈ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશનથી જન્મેલા નર ગોરાડને ગુજરાતમાં લાવીને કચ્છના નાલિયામાં રહેલ માદા ગોરાડ સાથે બ્રિડિંગ અને સંવર્ધન કરાવવાની યોજના છે. આ સંવર્ધનના મુદ્દે રાજસ્થાન અને ગુજરાત વચ્ચે ચર્ચા વિચારણા થઈ હતી. કૃત્રિમ બીજસ્થાનથી મોટા થયેલા ત્રીજી પેઢીના નર ગોરાડને ગુજરાતમાં લાવીને તેને સંવર્ધન કરવાની યોજના છે. પશ્ચિમ કચ્છના બીએસએફ યુવરાજસિંહ ઝાલાએ દૂરદર્શનને મુલાકાત આપતા જણાવ્યું હતું કે ભવિષ્યમાં કચ્છ માટે બ્રિડિંગની ખૂબ ઉજળી તકો રહેલી છે. પશ્ચિમ કચ્છ વન વિભાગના નલિયા વિસ્તારના ઘાસિયા મેદાન વિસ્તારમાં ગોરાડ સાથે સહજીવન જીવતા અન્ય વન્ય જીવોના પણ સંવર્ધન અને સંરક્ષણ માટે પગલાં લેવાઈ રહ્યા છે. સંજય ગોહિલ, ZSTV, કચ્છ.